स्वामी नारायण अवतारी, है श्री मुख की वचनामृत वाणी, सकल विश्व को सुखकारी, है धर्म ज्ञान वैराग्य भक्ति की, जय हो धर्म ये कांतिक की, है वचनामृत की विशताब्दी, जय हो सहजानंद की, जय हो सहजानंद की, जय हो सहजानंद की। सत्संगनो महिमा शु गुणातन स्वामी कहू नवरा बैठा नथी, करोड़ करोड़ काम करिए आ सत्संगनो महिमा। आपणे आया छे, कथा सांभळीए छे, करोड़ काम, करोड़ दुकानों चलावो छो, तेनुं फळ ब्रह्मांडनुं राज मळे एटलुं पुण्य थाय छे। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે। વંદે બ્રહ્મ પુરાધિપમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ श्रेयस्कारण सद्गुणेक निलयम् श्री प्रागजिम् भावत ब्रह्मोपासन धारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रित्येवं प्रमुखम् महंतमनिशम श्रीजी स्वरूपम मुदा। महिमानो महिमा प्रवचन माला मा सौने साष्टांग प्रणाम। जय स्वामीनारायण। हैप्पी हैप्पी वचनामृत द्विशताब्दी महोत्सव, हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव। लोहियानो 16मो वचनामृत आपणे वांची रह्या छे। श्रीजी महाराजे आ वचनामृतमां आपणा गम्मे तेटला सद्गुणो होय परंतु भगवान ने अलिंग समझवामां आवे, निराकार समझवामां आवे तो तमाम सद्गुणो दोषरूप बनी जाय छे। साकारपणानु महाराजे खूब ज प्रतिपादन करू छे, एटला माटे भव्य मंदिरोना निर्माण करीने भगवान अने भगवानना उत्तम भक्तोनी, देवोनी, अवतारोनी, हनुमानजीनी, गणपतिजीनी मूर्तिनुं प्रतिष्ठापन करू छे के जेणे करीने आपणने सौने ख्याल आवे के भगवान सदाना माटे साकार छे। હવે આપણે આગળનો ભાગ આ વચનામૃતમાં વાંચીએ અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો। પછી એનો ઉત્તર પરમહંસ કરવા માંડ્યા પણ થયો નહીં। ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે, કેમ જે જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણ તો ન હોય અને તેમાં 100 ગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે અને પછી દેહે કરીને પણ દ્રોહ કરે, માટે એ માનરૂપ મોટો દોષ છે અને તે ભોળા અને તે માન સમજુમાં જ હોય અને ભોળામાં ન હોય એમ જાણવું નહીં। ભોળામાં તો સમજો કરતા એ જાજુ હોય છે। મહારાજ પોતે સામેથી સંતોને પ્રશ્ન કરે છે અને પ્રશ્ન કરવાનું કારણ પણ એ છે કે મહારાજ
એવો વિચાર કરીને આવ્યા છે કે મારે મારા સંતોની અંદર દુનિયાનો કોઈ પણ દોષ સ્વભાવ પ્રકૃતિ રહેવા દેવા નથી, એકદમ નિર્દોષ કરવા છે, નિષ્કલંક કરવા છે, કે કોઈ પણ વ્યક્તિ આ સંતના સામે આંગળી ચીંધી ન શકે એવા કરવા છે. અને આપણને સૌને પોતાને ખ્યાલ છે મહારાજે 114 પ્રકરણો ફેરવી અને સંતોને એવા તાવ્યા, કસોટીની એરણ પૂરું એવા ચડાવ્યા, એવો ઘડતર કર્યો. વૃંદાવનની અંદર લક્ષ્મીચંદ શેઠ હતા, એ લક્ષ્મીચંદ શેઠે મહારાજના બે સંતો ત્યાં વિચરણ કરતા કરતા ગયા હતા અને મહારાજની મહિમાની વાતો સાંભળીને લક્ષ્મીચંદ શેઠને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાની તાલાવેલી લાગી, પણ તે સમયે પોતે નીકળી શક્યા નહીં. પણ સંતોને કહ્યું કે તમે મારા તરફથી ભગવાન સ્વામિનારાયણની આતરની નાની એવી શિષ્ય ભેટમાં આપજો અને હું થોડા સમય પછી મારા ઘોડા ઉપર બેસીને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવીશ. જે લક્ષ્મીચંદ શેઠે વૃંદાવનની અંદર આખો મોટો સોનાનો થાંભલો ઉભો કર્યો હતો, સદાવ્રત ચલાવતા હતા, પુણ્યનું કાર્ય કરતા હતા, સંતોને આ શિષ્ય અત્તરની મળી તે લઈને ચાલતા ચાલતા મહારાજની પાસે ગઢપુરમાં આવ્યા અને ગઢપુરની અંદર મહારાજને વાત કરી કે વૃંદાવનની અંદર એક શેઠ બહુ સદાવર ચલાવે છે, સોનાનો થાંભલો ઉભો કર્યો છે, સંતો ગરીબ ગુબડાને જમાડે છે, તમારા દર્શન કરવાની બહુ જ તાલાવેલી છે. એણે કૃપા કરી, એણે રાજી થઈ અને આપના માટે આ અત્તરની શીશી ભેટમાં મોકલાવી છે, તે સ્વીકારો. મહારાજે તરત ને તરત અત્તરની શીશી ખોલી અને પોતે સૂંઘતા પહેલા, પોતે પોતાના નાકમાં કપાળમાં લગાવતા પહેલા તમામ સંતો જે સભામાં બેઠા હતા એમને કહ્યું, વન બાય વન વારાફરતી મારી પાસે આવો. અને મહારાજે અત્તરની શીશી પોતાની આંગળીમાંથી થોડું થોડું લઈને દરેકના નાક આગળ લગાવ્યું. તમામ સંતો હરિભક્તોને નાક ઉપર આ અત્તર લગાવીને કહો કે તમારા જેવા પવિત્ર સંતો, ધનશ્રીના ત્યાગી સંતો આ શેઠની સેવા અંગીકાર કરે તો એને ભગવાનનો ભેટો થાય. એમ કહીને મહારાજે પણ પોતાના નાકની અંદર આ અત્તર લગાવ્યો અને પછી તમામ સંતોને કહો કે રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ થશે ધૂળધાણી. તમે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખજો, પંચવર્તમાનમાં શુરાપુરા રહેજો, તમારું નાક રહેશે એટલે કે તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારું વર્તન જોઈને સત્સંગી થશે, ધર્મના માર્ગે લોકો વળશે, ભગવાનમાં શ્રદ્ધા બેસશે. તો શ્રીજી મહારાજના મનમાં એક જ ભાવના છે કે સંતો એવા બનાવવા, સંતો સમાજની સાફ કરવાની સાવરણી છે, સાવરણી ગંદી ન રહેવી જોઈએ. જો સાવરણી ગંદી હોય તો જ્યાં જ્યાં એ સાવરણીથી વળાય તે એ જગ્યા પણ ગંદી થઈ જાય. એટલા માટે મહારાજે કહ્યું કે સંતો સાંભળો, મારો એક પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે કોઈ પણ વ્યક્તિને સંતનો અભાવ કયા કારણને લઈને આવે છે? સંતનો કે સત્સંગીનો કે ભગવાનનો, આપણને ક્યારે પણ અભાવને અવગુણ આવે છે અને પાછળનું કારણ શું? તો કોઈએ કદાચ ઉત્તર એવો પણ આપ્યો હોય કે અમે સમયામાં ગયા અને અમને બરાબર ઉતારો ન મળ્યો, સમયામાં ગયા અને અમને પાછળ બેસવાનું મળ્યું, સમયામાં ગયા અને અમને પાર્કિંગની અંદર કહ્યું કે અહીંયા પાર્ક નહીં કરવાનું, છેક છેવાડીની જગ્યાએ પાર્કિંગ આપ્યું, સમયામાં ગયા અને અમને VIP પાસ ન મળ્યો. આવા નાનામાં ના તુચ્છ કારણોને લઈને આપણને સંતનો અભાવ આવે છે.
પણ મહારાજે સંતનો અભાવ આવવાનું કારણ બતાવ્યું કે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કારણ કે માની માણસનો એવો સ્વભાવ હોય છે કે જે પોતાને વખાણે, પોતાની સરભરા કરે, ઉતારા પાગરણ આપે, રાખરખાવટ કરે, આગળ બેસાડે, ગળામાં હાર પહેરાવે, પ્રસાદનો પડિયો બંધાવે અને માઇક ઉપરથી એના માટે વાહવાના બે શબ્દો બોલે તો માની માણસ ફૂલીને ફાળકો થઈ જાય. અને આવી રીતનો જે પ્રશંસા કરવાવાળો માણસ એની અંદર 100 અવગુણ હોય એ બધાને પડ્યા મૂકીને એમાં એક ગુણ હોય એને બહુ માને અને એ ગુણના વખાણ કરે કે આના જેવા તો કોઈ સાધુ નહીં ને આના જેવા કોઈ હરિભક્ત નહીં. માની માણસને હંમેશા માન, પ્રશંસા, પ્રમાણપત્ર, પુષ્પના હાર બહુ પસંદ હોય છે. પરંતુ એના માનનું ખંડન થાય એની મરજી પ્રમાણે ન બને સત્સંગની અંદર તો એ સંતની અંદર કે હરિભક્તની અંદર 100 સદગુણો હોય એને પડ્યા મૂકીને એનો સામાન્ય જેવો અવગુણ હોય એને બહાર લાવીને ગમે ત્યાં ગાયા કરે નહીં, વચને કરીને દ્રોહ કરે અને કર્મે કરીને પણ દ્રોહ કરે અને એનો ઘસા તો ગમે ત્યાં બોલા કરે તો મહારાજે કહ્યું કે અવગુણ આવવાનું કારણ માન છે. માનમાંથી ઈર્ષા જાગે છે, માનમાંથી ક્રોધ જાગે છે. પછી દેહે કરીને પણ ભગવાનના સંતનો દ્રોહ કરે, ભક્તનો દ્રોહ કરે, વચને કરીને પણ કુથલી કર્યા કરે, અભાવ ગુણ ગમે ત્યાં ગાયા કરે, ગમે તેના કાનની અંદર આવે ઝેર કોક્યા કરે. તો મહારાજે કહ્યું કે અવગુણ આવવાનું કારણ અને અભાવ આવવાનું કારણ આપણું દેહાભિમાન છે. માન મોટા મોટો દોષ છે. માનોસ્તિ સર્વ દોષાધિરાજ, સર્વદોષનો રાજા કંઈ પણ હોય તો માન છે. અને માને કરેલી ભક્તિ છે ભગવાન કે અમને જરા પણ ગમતી નથી, અમે સ્વીકારતા પણ નથી. અને માની ભક્ત તો અમને દીઠો પણ ગમતો નથી. મંદિરના પગથિયા એ માની ભક્ત ચડતો હોય ત્યારથી અમને પોતાને ચિંતા થાય કે આ આવશે, આ લાવો ને તે લાવો ને ફળનું લાવો ને કેટલી પ્રકારની અપેક્ષા લઈને પોતે મંદિરમાં આવતો હોય અને એ અપેક્ષા પૂરી ન થાય એટલે કોઠારીનો અભાવ આવે, ભંડારીનો અભાવ આવે, પાનબીડા ન મળે તો પૂજારીનો અભાવ મળે, ઉતારો સારો ન મળે તો કાર્યકર્તાનો અભાવ આવે. આવા ઘણા પ્રકારના અભાવ અવગુણ આવવાનું કારણ માન છે. માન મોટા મોટો દોષ છે. માનને કરીને અભાવને અવગુણ આવ્યા પછી એ ક્યાં સુધી પહોંચી જાય કે સંત પછી સદગુરુ સંતનો પણ અભાવ લે. પછી જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે, ભગવાનના અક્ષરધામ સમાન એ સંત છે, ભગવાન જેમ અખંડ નિવાસ કરીને રહ્યા છે એનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે ને સત્સંગ મૂકીને ચાલતો થઈ જાય. જેવી રીતે અલૈયા ખાચરને થયું, 2000 સત્સંગ કરાવ્યો હતો પરંતુ માનનું ખંડન થયું તો મહારાજે કહ્યું કે માનનું જ્યારે ખંડન થાય, વિષયનું ખંડન થાય, સ્વભાવનું ખંડન થાય તો તલવારે કરીને મુક્તાનંદ સ્વામી જેવા સંતનું માથું કાપવા માટે તૈયાર થઈ જાય. આવા પ્રકારના શબ્દો પણ મહારાજે વચનામૃતમાં લખ્યા છે. માન ભયંકર શત્રુ છે, દોષ છે, આપણા માર્ગમાંથી પાડે છે. પછી દેહે કરીને, વચને કરીને દ્રોહ કરતો જ રહે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર એ સંતના માટે શત્રુતાના ભાવ ઘટમાળની માફક ફર્યાદ કરે. માટે માનરૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય છે. માન મોટા મોટો દોષ છે. માન ટળી જાય તો બધા દોષ ટળી જાય. યોગીજી મહારાજ હંમેશના માટે કહેતા સત્સંગની અંદર
दासना दास, सेवकना सेवक, भगवानना भक्तना गुलामनो गुलाम थईने सेवा भक्ति सत्संग करे ये भगवानना माळाने मणकामां एनो नंबर लागे, भगवान एने सेवाने अंगीकार करे राज्यपाथी। नाने से हो नाने रहिए, जैसी दान नानी दुब, घास फीस सब उड़ गया दुब खूब की खूब। द्रोणी माफक गंबे तेवा विकट प्रसंगो सर्जाए, कोई बे शब्द बोली जाए तो आपने वड़ी देवानुं, नमी जवानुं, झुकी जवानुं, एनो अभाव ने अवगुण नहीं लेवानो। अटंटपणुं छे एने करीने ज आपणने भगवाननी साथे, संतनी साथे, हरिभक्तोनी साथे आंटी बंधाय छे। एनो आपणने अवगुण आवे छे, एना प्रति तिरस्कारनी द्रोणानी भावना थाय छे, एना प्रति ईर्ष्या जागे छे। मान टाळवानुं छे। जेना निर्माणी भगवान, तेना जनने जोईए शीदमान। भगवान आपणा निर्माणी छे, बधा प्रकारना मानना अधिकारी ए भगवान पुरुषोत्तम नारायण पोताना भक्तो संतोनी पासे केटला निर्माणीपणे वर्ते छे। तो पछी आपणे एना सेवक उपासक भक्त बन्या, भक्ति करिए तो आपणे माननी अपेक्षा राखीए, तो पछी आपणे सत्संगनो अने भगवाननो सुख ना आवे, संतनो अने भक्तनो आपणे अवगुण आव्या करे। छाती ऊपर हाथ राखीने आपणे तपास करीशुं तो आपणने ख्याल आवशे कि आपणने सत्संगमां कोई पण संतनो के हरिभक्तनो अवगुण आवतो होय, ए आपणने गमतो न होय, एनी पाछळनुं कारण अंदरथी अवाज आवशे कि तमारामां देहाभिमान छे, तमारामां घमंड छे, तमे माननो ठूठू लईने फरो छो, तमने सत्तानुं मान छे, संपत्तिनुं मान छे, रूपनुं मान छे, हुद्दानुं मान छे, करोड़ो रूपिया तमारी पासे छे एनुं मान छे, अरे तमारी पासे ज्ञान छे, विद्वता छे एनुं मान, तमे घणी मोटी भक्ति लाखो रूपियानुं दान करो, मोटा यज्ञ करो, व्रत तपादी करो एनु मान छे। एटला माटे तमने तमारी नजर में सत्संगनी अंदर तमाम संतो हरिभक्तो तमारा थी नाना देखाय छे, तमे कोई ने नमी शकता नथी, एना प्रत्ये आपणने अणगमो थाय छे, अहंकार छे, मोटा मोटो शत्रु छे। अने ज्यारे अहंकार व्यापे छे त्यारे एने पोताने कई ख्याल नथी रहेतो कि आ सत्संगमां मारथी आवी रीते बोलाय कि न बोलाय, क्रोध कराय कि न कराय, कोईना माटे ईर्ष्या कराय कि न कराय, आवो विचार न रहे। महाराजे माननो खूब ज खंडन कर्युं छे अने आपणने जाण पण आप्युं छे कि आपणे सत्संगनी अंदर मान टाळवा माटे जईए छीए। प्रमुख स्वामी महाराज घणी वखत पोताना प्रवचनमां शिबिरमां कही चूक्या छे कि आपणे सत्संगमां शाना माटे आवीए छीए, एनो ध्येय अने निशान आपणी नजरनी सामे स्पष्ट नथी। पहेलामां पहेलो तो गांठ वाळवानी जरूर छे, मंदिरनुं पगथियुं चढ़ता पहेला विचार करवानी जरूर छे, हुं मारुं मान मुकवा माटे आव्यो छुं, मारी ईर्ष्या, मारो रागद्वेष, मारा स्वभाव, मारा प्रकृति दोषो बधाने टाळवा बाळवा माटे हुं मंदिरमां आव्यो छुं, संतोनी पासे आव्यो छुं, अने त्यां माननी अपेक्षा राखो तो समझी लो कि तमे तमारा ध्येयमांथी पड्या, तमारुं निशान चोक्कस नथी, तमारा नजर निशान सामी नथी। जीवनो सत्संग करवानो छे, निर्माणीपणे सत्संग करवानो छे, दास भावे सत्संग करवानो छे। भगवान आपणी नानी मोटी कई पण सेवा भक्ति छे ए प्रेमे करीने अंगीकार करे, एवी प्रकारना निर्माणीपणाना भावथी सरळताथी सेवा भक्ति आपणे करवाना छे, ए आपणे करी शकीए एवी प्रकारना बुद्धि शक्ति ने बळ भगवान स्वामीनारायण अने गुरुहरि आपणने सौने आपे एवी एमना चरण कमळमां प्रार्थना। महिमानी विशेष वातो आवतीकालना प्रवचनमां आज वचनामृतना माध्यमथी आपणे सांभळीशुं। तमाम संतो ने हरिभक्तो ने मारा साष्टांग प्रणाम। जय स्वामीनारायण, जय स्वामीनारायण।